નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ વન વિભાગના કર્મચારીઓને ધમકાવવા અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવા સાથે હવામાં ફાયરિંગ કરવાના આરોપ લાગ્યા હતા. ધારાસભ્ય ચૈતર વસાવાના કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે. જ્યાં સુધી કેસ ચાલે ત્યાં સુધી નર્મદા જિલ્લાની હદની બહાર રહેવાની શરતે 39 દિવસ બાદ કોર્ટે જામીન આપ્યા છે. રાજપીપળા કોર્ટમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન માટે 20 જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. એડવોકેટ સુરેશ કે જોશીની દલીલને ધ્યાનમાં રાખી જજે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના 1 લાખ રૂપિયાના શરતી જામીન મંજૂર કર્યા છે. જિલ્લાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટના જજ NR જોશીએ ચૈતર વસાવાના જામીન મંજૂર કર્યા છે. જ્યાં સુધી કેસનો નિકાલ ન આવે ત્યાં સુધી નર્મદા જિલ્લાની હદમાં પ્રવેશવું નહીં એ શરતે જામીન મંજૂર કરવામાં આવ્યા છે. ચૈતર વસાવાને જામીન તો મળ્યા છે, પરંતુ હજુ મુશ્કેલીઓ ઓછી નથી થઈ. આ અંગે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ચૈતર વસાવાનું અમે સ્વાગત કરીએ છીએ, આ ખુશીનો વિષય છે. આદિવાસી સમાજના દિગ્ગજ નેતા અને ડેડિયાપાડા મતવિસ્તારના ધારાસભ્ય અમારી આમ આદમી પાર્ટીના ક્રાંતિકારી યુવા નેતા ચૈતરભાઈ વસાવાને રાજપીપળાની કોર્ટમાંથી જામીન મળી ચૂક્યા છે. અમે માનની ચૈતરભાઈ વસાવાનું સ્વાગત કરીએ છીએ અને ખૂબ ખુશી સાથે, આજે ખુશીનો દિવસ તો છે જ, ભગવાન શ્રી રામલલાની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ છે અને એ સાથે જ ચૈતરભાઈને પણ આજે જામીન મળ્યા છે. આ એક શુભ સંકેત છે, કેમ કે ભગવાન આવી ગયા છે તો રાક્ષસોનો નાશ થવાનો હવે જરૂરી છે. તો આજે ચૈતરભાઈના જામીન થયા છે એ ખૂબ ખુશીનો વિષય છે. ચૈતરભાઈનું સ્વાગત કરીએ છીએ. સમગ્ર આદિવાસી સમાજમાં ખૂબ ખુશી છવાઈ ચૂકી છે. અત્યાર સુધીમાં મને ઢગલાબંધ ફોન આવી ચૂક્યા છે. આમ આદમી પાર્ટી પણ ખુશ છે. આવનારા દિવસોમાં ચૈતરભાઈના માધ્યમથી આમ આદમી પાર્ટી લોકસભા ભરૂચની અંદર ખૂબ આગળ વધવા માંગે છે. ચૈતરભાઈ એક લડાયક યોદ્ધા છે, એ ડરશે નહીં, પાછા પડશે નહીં. આમ આદમી પાર્ટી ચૈતરભાઈ સાથે છે, આદિવાસી સમાજ સાથે છે અને ચૈતરભાઈ વસાવાને કોઈ પણ સંજોગોમાં કોઈ પણ સંઘર્ષમાં મજબૂત ટેકો આપી, મજબૂત સાથ આપી ભરૂચ લોકસભાના સાંસદ બનાવીને જ હવે જંપીશું, કેમ કે કેજરીવાલજીએ કહ્યું છે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ચૈતરભાઈનું ખૂબ ખૂબ સ્વાગત.